ધોરણ બે અને વિષય છે ગુજરાતી બરાબર તો એમાં આપણે આજે પાઠ બે મેં તમને એક વાર્તા કીધેલી બરાબર તો એમાં એક બીજી ફરી એવી જ એક વાર્તા છે તો હું તમને કહીશ તો તમારે શાંતિથી શું કરવાનું છે સાંભળવાનું છે બરાબર તો આજે તારીખ છે પચીસ બરાબર તો વાર્તાનું નામ છે વિદ્યાર્થી મિત્રો યજ્ઞનો ઘોડો તો મસ્ત વાર્તા છે તો તમારે શું કરવાનું શાંતિથી સાંભળવાનું છે બરાબર જુઓ અહીંયા વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠેલો છે બે ઋષિકુમારો છે એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે લવ ઊભો થઈ જાય છે હવે વિદ્યાર્થી મિત્રો વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ હોય છે તે બેઠેલો હોય છે એ વખતે બે ઋષિકુમારો એવામાં યજ્ઞનો ઘોડો શણગારેલો ઘોડો આવતો દેખાય આ તો તો યજ્ઞનો ઘોડો છે ચાલો એને શું કરીએ પકડી લઈએ હવે સાંભળો પહેલો ઋષિકુમાર ગુરુદેવ તો કહેતા હતા કે એની પાછળ મોટી સેના હોય જે ઘોડાને બાંધે એને શું કરવું પડે લડાઈ કરવી પડે હવે શું કહે છે કે સાંભળ કે ગુરુદેવ એવું કહેતા હતા કે એની પાછળ મોટી સેના હોય છે જે ઘોડાને બાંધે એને શું કરવું પડે લડાઈ કરવી પડે હવે સાંભળો લવ શું કહે છે ઘોડાને પકડી લેતા તો આ પકડ્યો ઘોડાને આ રાજા રામની હિંમત તો જો આપણા આશ્રમની જગામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવવા માંગે છે એ તે કેમ ચાલે હવે લવ શું કહે છે નાનો છે પણ હોશિયાર હોય છે ક્યાં પકડ્યો ઘોડાને આ રાજા રામની હિંમત તો જુઓ કે આપણા જ આશ્રમની જગ્યામાં ઘોડાને મોકલી અને તે આપણને જ નમાવવા માંગે છે કે આવું તો કંઈ ચાલતું હશે કે હવે બીજો ઋષિકુમાર કહે છે કે આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવ્યા હવે શું કહે છે બીજો ઋષિકુમાર કે આપણે આને ગૌશાળામાં બાંધી આવ્યા હવે લવ કહે છે એ જ બરાબર છે રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં શેરને માથે સવા શેર છે કુશને પણ ઘોડો બતાવજો ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે ત્યાં એક સૈનિક આવે છે બરાબર તો હવે શું કહે છે કે રામને ભલે ખબર પડે કે કે શેરને માથે સવા શેર હોય છે કે કુશને પણ તમે ઘોડો બતાવજો અને ઘોડાને લઈ જાય છે કોણ લઈ સૈનિક આવીને લઈ જાય છે હવે સૈનિક ઊભા રહો છોકરાઓ ઘોડાને છોડી દો આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે એને બાંધશો તો લડાઈ કરવી પડશે હવે સૈનિક શું કહે છે કે છોકરાઓ ઊભા રહો ઘોડાને કઈ લઈ જાઓ છો તમે કે છોડી દો ઘોડાને કે કે તમે ઘોડાને બાંધશો તો તમારે શું કરવું પડશે લડાઈ કરવી પડશે હવે લવ શું કહે છે સાંભળો ધનુષ્ય સંભાળતા તો આ અમે તૈયાર છીએ કે હવે નાનો છોકરો હતો લવ કેવો હતો નાનો હતો પણ હોશિયાર હતો કે અમે તો તૈયાર જ છીએ કે યુદ્ધ કરવા માટે હવે કુશ કહે છે કે પ્રવેશને કે હા હા અમે પણ તૈયાર છીએ હવે લવ અને કુશ કોણ હતા બે ભાઈઓ હતા કોના પુત્ર હતા રામ અને સીતાના બરાબર તો લવ કહે છે ભાઈ કુશ હમણાં તું ખસી જ એકલો છે એની સાથે હું એકલો જ લડીશ હવે લવ શું કહે છે કે ભાઈ કુશ તું ખસી જા ને કે હું એકલો જ એની સાથે લડી લઈશ હવે જુઓ બેઉ લડે છે લવ સૈનિકને પણ જમીન પર પછાડે છે સેનાના બીજા સૈનિકો આવે છે એમને પણ લવકુશ હરાવે છે હવે સાંભળો બે નાના છોકરાઓ હતા તો પણ કેટલા હોશિયાર હતા બરાબર તો શું કરે છે એમની સાથે યુદ્ધ કરે છે અને એમને હરાવે છે બરાબર હવે સુમંત અરે માત્ર બે છોકરાઓને આટલા બધા સૈનિકોને હરાવી દીધા હવે સુમંત હોય છે શું કહે છે કે બે કેટલા નાના છોકરાઓ છે તો પણ સૈનિકોને શું કરી દીધું કે એમણે હરાવી દીધા હવે સાંભળો ચંદ્રકેતુ કહે છે સાંભળો હવે અજબ છોકરાઓ લાગે છે કે હવે બધા વિચારમાં પડી જાય છે સૈનિકોને હરાવી દે છે બરાબર અને ઘોડો આપવાની ના પાડે છે એટલે ચંદ્રકેતુ શું કહે છે કે અજબ છોકરાઓ લાગે છે કે હોશિયાર છે કે તેઓ સૈનિકોને શું કરે છે હરાવી દે છે કોના પુત્ર હતા લવ અને કુશ વિદ્યાર્થી મિત્રો રામના અને સીતાના ક્યાં રહેતા હતા તે લવ અને કુશ વાલ્મીકી ઋષિના આશ્રમોમાં બરાબર તો આ વાર્તા મેં તમને કીધી તો ગમી પણ હશે બરાબર